પારડીમાં વરિષ્ઠ નાગરિક મંડળ પારડીનો 18મો વાર્ષિક સ્નેહ મિલન સમારંભ યોજાયો. હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરીએ વરિષ્ઠ નાગરિકોને આનંદ વિહાર કરી દીધા. પારડી ધીરુભાઈ હોલમાં રવિવારના રોજ વરિષ્ઠ નાગરિક મંડળ કિલ્લા પારડીનો 18મો વાર્ષિક સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ નવનીતભાઈ કે દેસાઈ, ઉપપ્રમુખ રામસિંહ દેસાઈ, મહેશકુમાર દેસાઈ, મંત્રી પ્રફુલભાઈ લાડ, ખજાનચી દલપતભાઈ ચાપાનેરી, જયંતિભાઈ પ્રજાપતિ, અશોકભાઈ ભક્તિબહેનમાં પારા અને વરિષ્ઠ નાગરિક મંડળના સદસ્ય વિશાળ સંખ્યામાં એકત્રિત થયા હતા અને મંડળના 18મા વાર્ષિક સ્નેહ મિલન સમારંભની શરૂઆત કરાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે લાયન વસંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે અંકિતભાઈ દેસાઈ અને હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરી હાજર રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ કરવામાં આવ્યો હતો. બાદમાં મહેમાનોનો પરિચય અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં સમારંભના અતિથિ વિશેષ અંકિત દેસાઈ અને મુખ્ય અતિથિ વિશેષ વસંતભાઈ પટેલ તેમજ સાયકલિસ્ટ કાંતિભાઈ પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરીએ પોતાના હાસ્ય સાહિત્ય વડે વરિષ્ઠ નાગરિકોને આનંદ વિહાર કરી દીધા હતા. ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદપૂર્વક વરિષ્ઠ નાગરિક મંડળના 18મા વાર્ષિક ઉત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશ રાયચાએ કર્યું હતું. આજે અમારા વરિષ્ઠ નાગરિક મંડળનો 18મો વાર્ષિક મહોત્સવ હોય તે નિમિત્તે અમારો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને એની અંદર અમારા જે મુખ્ય મહેમાન છે શ્રી વસંતભાઈ પટેલ લાયન્સ ક્લબના તેઓ મેમ્બર છે અને ડીનાર કંપનીના માલિક છે, તેઓ અમારા ચીફ ગેસ્ટ છે. ત્યારબાદ અમારા ત્રણ અતિથિ વિશેષ છે, ડૉક્ટર ભરતભાઈ દેસાઈ કે જેઓ દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ હોય તો તેમનો પણ અમે સત્કાર કર્યો, આભાર માન્યો. ત્યારબાદ બીજા બે અતિથિ વિશેષો શ્રી અંકિતભાઈ દેસાઈ કે જેઓ સાહિત્યકાર અને મોટિવેટેડ સ્પીકર છે, તો તેઓની પણ હાજરી અમારા માટે આનંદદાયક છે. ત્યારબાદ અમારા બીજા એક અતિથિ વિશેષ છે શ્રી રમેશભાઈ ચાપાનેરી કે જેઓ હાસ્ય કલાકાર છે અને એઓ પણ હાસ્યમાં તરબોળ કરીને અમારા પ્રોગ્રામને ખૂબ સુંદર શોભાવ્યો છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના કાર્યક્રમમાં અમે શૈક્ષણિક સહાય અને મેડિકલ સહાય માટેના અમે 4 ચેકોનું વિતરણ કર્યું છે. તેમાં 3 ચેકોમાં શૈક્ષણિક સહાય 5,000 રૂપિયાનું કર્યું છે અને 1 ચેકમાં અમે 5,000 રૂપિયા જે આપ્યા છે એમાં અમે મેડિકલ સહાય રીતે આપ્યા છે. અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ અને દાતાઓ તરફથી પણ અમને દાન મળી રહ્યું છે અને એ તબક્કે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.